વિઘ્નહર્તા શ્રીજી મહોત્સવનો આજે સાતમો દિવસ છે. કેટલાક વિસ્તારોમાં સ્થાપે શ્રીજીનું આજે વિસર્જન થશે. ગણપતિ બાપા મોરિયાના ગુંજી ઉઠ્યા છે નાદ, તો બાપા અગલે બરસ જલ્દી આના ગણેશ વિસર્જનમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા છે. ગણેશ મહોત્સવનો આજે સાતમો દિવસ છે. પહેલો દિવસ, દોઢ દિવસ, અઢી દિવસના ગણપતિજી લોકો પોતાના ઘરે બેસાડતા હોય છે, સ્થાપના કરતા હોય છે અને ત્યારબાદ તેમને વિસર્જિત કરી દેતા હોય છે. આજે સાતમો દિવસ છે, કેવો માહોલ છે રાજકોટ અને સુરતમાં? સીધા જશું અમારા સંવાદદાતા રક્ષિત પંડ્યા અમારી સાથે જોડાઈ ગયા છે, સાથે સાથે સુરતથી તેજસ મોદી અમારી સાથે જોડાઈ ગયા છે. રક્ષિત, આપની પાસે આવવા માંગીશ. આજે સાતમો દિવસ છે, લોકો દોઢ દિવસના, અઢી દિવસના, પાંચ દિવસના, દસ દિવસના, સાત દિવસના ગણપતિ પોતાના ઘરે લાવતા હોય છે, સ્થાપના કરતા હોય છે અને પછી વિદાય આપતા હોય છે. કેવો માહોલ છે રાજકોટમાં આજે? ચોક્કસથી દીક્ષિતા, જે પ્રકારે વાત કરવામાં આવે તો ગણેશ મહોત્સવનો આજે સાતમો દિવસ છે, ત્યારે આ સાતમા દિવસે છે તે પણ લોકો વિસર્જન કરવા માટે આવતા હોય છે. ખાસ કરીને રાજકોટ શહેરની અંદર છે તે નાના મોટા 5000 જેટલા ગણપતિનું સ્થાપન છે તે કરવામાં આવ્યું હતું, જેને લઈને અલગ અલગ દિવસો એટલે કે કોઈ 2 દિવસ, 3 દિવસ, 5 દિવસ અને 7 દિવસ અને 10 દિવસ આમ સ્થાપન છે તે કોઈ પોતાના રીતે છે તે કરતા હોય છે. ત્યારે આજે સાતમા દિવસે છે તે ગણેશ વિસર્જનના દ્રશ્યો પણ આપણે બતાવવા માંગીશું કે હનુમાન ધારા એટલે કે ન્યારી બે ડેમની ઓવરફ્લો સાઇટ પાસે છે તે લોકો ગણપતિની જે મૂર્તિ છે તેમનું વિસર્જન કરવા માટે પહોંચતા હોય છે, ત્યારે ખૂબ મોટી સંખ્યામાં લોકો છે તે અહીં આગળ આવતા હોય છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છે તે અલગ અલગ 5 જગ્યા ઉપર છે તે ગણપતિ વિસર્જન માટેની પસંદગી છે તે કરવામાં આવે છે. ત્યારે અત્યારે જે લોકો છે તેમની સાથે આપણે વાત કરીશું કે તેઓનું શું કહેવું છે, શું કહેશો? જે રીતે 7 દિવસ તમે ઘરે ગણપતિ બાપાની પૂજા અર્ચના કરીને હવે આજે વિસર્જન માટે આવ્યો છો, શું કહેશો? સૌથી પ્રથમ શ્રી ગણેશ આયનામાં બધા જ ના ભાવિ અને વાલ આપણા ગણપતિની આજે વિસર્જનની તારીખ આવી છે, જે 8 સપ્ટેમ્બર 2019 રોજ વિસર્જન થઈ રહ્યું છે. 8 અઠવાડિયા સુધી અમે ગણપતિ બાપાની સેવા કરી. વિઘ્નહર્તા આપણા ગણપતિ બાપા છે અને બધાના જે દુઃખ હરે છે, એટલે કહેવાનો મિનિંગ એ કે અત્યારે વિસર્જનનો સમય એવો છે કે જેને આપણે હસતા હસતા વિદાય કરવાની છે, બરાબર? કે એના આપણા ઘરના જ સદસ્યો છે પણ એને એના માતા પિતા પાસે તો મોકલવા પડશે ને, એટલે અત્યારે આપણે વિસર્જનનો ટાઈમ આવ્યો છે, વિસર્જનનો ટાઈમ આવ્યો છે. અને ગોકુલમ વિલે પરિવાર તરફથી અમે દર વર્ષે જે ગણપતિ સ્થાપના કરીએ છીએ અને અઠવાડિયા દરમિયાન સુધી એની સેવા ફૂલ ભક્તિથી અને ફૂલ સાધનાથી કરીએ છીએ, એ અમારું મંતવ્ય છે. અને ગણપતિ બાબા બધાના દુઃખ હરે અને સાથે સાથ આપણા ભારતની સેનાને પણ અને સાથોસાથ આપણી ભારતીય સેનાને પણ એક મનોબળ પ્રોવાઈડ કરે કે જે અત્યારે ખાસ જરૂર છે, જે કાશ્મીરમાં જે જે રીતે વસ્તુ થઈ રહી છે અને જેને આપણા ભારતીય સેનાને ખાસ રીતે જરૂર છે, અને વિઘ્ન તેના બી હરે અને બધાને સુખ સમૃદ્ધિ પ્રોવાઈડ કરે. હસતા હસતા વિદાય આપવાનો સમય થયો છે, શું કહેશો? 8 દિવસ ઘરમાં પૂજા અર્ચના કરી છે અને હવે વિદાય આપવાનો સમય થયો છે, કેવો માહોલ છે? અમે દર વખતે લઈએ છીએ, ગણપતિ દાદાની સ્થાપના કરીએ છીએ, બહુ ધામધૂમથી અમે ઉજવીએ છીએ. ગોકુલમ વિલેની અંદર આજે એનું વિસર્જન કરવામાં આવે છે પણ તેને હસતા હસતા અમે વિદાય કરીએ છીએ. પ્રાર્થના કરીએ છીએ કે ગણપતિ દાદા હરેક વિઘ્ન બધાના દૂર કરે. ચોક્કસથી આ વર્ષે તો ગણપતિ દાદાને વિદાય આપવાનો સમય થયો છે, પરંતુ આવતા વર્ષે ફરીથી જલ્દી આવે તેવી બાપા પાસે પ્રાર્થના કરો છો, શું કહેશો? કેવી રીતે પૂજા અર્ચના અને ભક્તિભાવ કર્યો? ગણપતિ બાપા મોરિયા સૌથી પહેલાં તો હું એ જ કહીશ, અને ખૂબ જ મજા આવે છે 10 દિવસ સુધી જ્યારે ગણપતિ બાપા અમારા ઘરે હોય છે, અને હું એ જ પ્રાર્થના કરું છું કે દર વર્ષે આવી જ રીતના પધારતા રહો અમારા ઘરે ને અમે આવી રીતના ખુશીથી મનાવતા રહીએ. ગણપતિ બાપા મોરિયા. ચોક્કસથી, તો જે રીતે વિદાય આપવાનો સમય થઈ ગયો છે, લોકો પરિવાર સાથે અત્યારે ગણપતિ બાપાનું વિસર્જન કરવા માટે પહોંચ્યા છે. જે રીતે વિઘ્નહર્તા ગણપતિ બાપાને માનવામાં આવે છે, લોકોના વિઘ્ન છે તે દૂર કરે તેવી પણ માંગણી કર્યા છે, અને સાથે જ આવતા વર્ષે ફરીથી જલ્દી છે તે બાપા ફરી એક વખત પોતાના આંગણે આવે તેવી પણ બાપા પાસે પ્રાર્થના છે. બિલકુલ રક્ષિત, આપની પાસેથી આવીશું, સીધા જઈશું તેજસ પાસે સુરતમાં કેવો માહોલ છે. તેજસ,